હેલો, તો આજે આપણે જોવાના છીએ એટલે કેપેસિટરનું શ્રેણી જોડાણ. એટલે કે કેપેસિટરને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તેનું સમતુલ્ય કેપેસિટન્સ છે એ કેટલું મળે. તો આપણી પાસે બે કેપેસિટર છે. આ બે કેપેસિટરના કેપેસિટન્સ છે એ છે અનુક્રમે C1 અને C2. એને જોડેલા છે આપણે બેટરી સાથે, અને બેટરીના વોલ્ટેજ છે એટલે ધારો કે V વોલ્ટ. એટલે કે બિંદુ A અને બિંદુ B એમના વચ્ચે બેટરી પણ જોડેલી છે, અને બિંદુ A અને બિંદુ B વચ્ચે એક કેપેસિટરને શ્રેણીમાં છે એ પણ જોડેલા છે. જે પેલું કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે એ છે V1. બીજું જે કેપેસિટર છે એમની પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે એ છે V2. બેટરીમાંથી પ્રવાહની દિશા છે આપણે કઈ મળે? રેવાજિક પ્રવાહની દિશા છે એ બેટરીના ધનથી બેટરીના ઋણ તરફ હોય. રેવાજિક પ્રવાહની દિશા છે બેટરીના ધનથી બેટરીના ઋણ તરફ હોય. પરંતુ પ્રવાહ મળે કોના લીધે? ઇલેક્ટ્રોનના લીધે મળે. આવું તમે 9માં 10માં ભણીને આવ્યા, અને ચેપ્ટર નંબર 3માં છે એ ડિસ્કસ કરશું આપણે ટૂંકમાં. ઓકે, તો ઇલેક્ટ્રોન છે એ બેટરીના ઋણમાંથી છે એ આગળ વધશે. આ ઇલેક્ટ્રોન છે એને ઊર્જા મળવાથી ઇલેક્ટ્રોન આગળ જશે. એ ઇલેક્ટ્રોન છે કેપેસિટરની પ્લેટ પર છે જમા થશે. બીજો ઇલેક્ટ્રોન આવશે કેપેસિટરની પ્લેટ પર જમા થશે. ક્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરશે? જ્યાં સુધી પરિણામી બળ કેવું ન થઈ જાય, ઝીરો ન થઈ જાય ત્યાં સુધી. એક ઇલેક્ટ્રોન અહીં આવ્યો એટલે શું થશે? પેલા એક ઇલેક્ટ્રોન ની વાત કરી. બાજુમાં છે એ બીજું શું છે? બીજી પ્લેટ છે. યાદ કરો કેપેસિટર વાળો લેક્ચર, કઈ ગોળા આમ રાખતા હતા, અથવા વિદ્યુત પ્રેરણ વાળો લેક્ચર યાદ કરો ચેપ્ટર નંબર 1 નો. આના પર જે એ ઋણ વીજ ભાર આવે તો પ્રેરણ ના રીતે બીજા પર કેવો વીજ ભાર આવશે? ધન વીજ ભાર આવશે. હજુ ઋણ વીજ ભાર આવશે એમ ધન વીજ ભાર આવશે. કે કેવું થશે? ક્યાં સુધી પ્રેરણ થશે? પરિણામી બળ ઝીરો ન થઈ જાય ત્યાં સુધી. પછી શું થાય? પછી શું થાય એનો વિચાર કરવા માટે આજે બે કેપેસિટર છે એનો વિચાર કરીએ. વચમાં શું છે? વચ્ચે છે એ શૂન્ય અવકાશ છે. અહીંયા પણ જોડાણ છે ખાલી વાયરથી એ અહીંયા હોય. જ્યારે મેં બેટરી છે એને નહોતી જોડેલી ત્યારે અહીંયા વીજભાર કેટલો હતો? આ કુલ વીજભાર છે તંત્રનો કેટલો છે? આ એક ધાતુની પ્લેટ છે, આ બીજી ધાતુની પ્લેટ છે, એ વાયરથી જોડેલી છે, એના પર કુલ વીજભાર છે તો ઝીરો હતો. અને વીજભાર નો તો હંમેશા શું થાય? સંરક્ષણ થાય. આ વીજભાર કૂદીને અહીંયા નથી આવેલો, સંપર્ક નથી કરાયો આપણે. પ્રેરણ છે, વચમાં શૂન્યાવકાશ છે. તો જો આના પર ધન વીજભાર આવે તો એટલા જ મૂલ્યનો અહીંયા શું હોવો જોઈએ? ઋણ વીજભાર હોવો જોઈએ. તો જ પરિણામે શું થાય? ઝીરો. તમને યાદ હશે પ્રેરણમાં મૂલ્ય સમાન રહે, વીજભાર પરસ્પર વિરુદ્ધ હોય. અહીંયા ધન છે તો આ એટલા જ મૂલ્યનો શું હોવો જોઈએ? ઋણ જ હોવો જોઈએ. જો અહીંયા ઋણ વીજભાર આવે તો પ્રેરણથી અહીંયા શું આવશે? ધન વીજભાર આવશે એટલા જ મૂલ્યનો. તો વીજભાર છે એ કઈક આવી રીતે કેપેસિટરની પ્લેટ ઉપર છે એ ગોઠવાશે. ચાલો આગળ વિચારીએ. બિંદુ A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો? જો હું તમને એવો ક્વેશ્ચન કરું તો તમે શું લખશો? V1 પ્લસ V2. કેમ કે સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બેઝિક સરવાળો થાય. A અને B વચ્ચે એકા છે અને એકા છે. પરંતુ A અને B વચ્ચે બીજું કોણ છે? A અને B વચ્ચે બેટરી પણ છે. તો જેટલું V1 પ્લસ V2 નું મૂલ્ય હશે એટલું જ કોનું મૂલ્ય હશે? બેટરીના સ્થિતિમાનનું મૂલ્ય હશે. તો અહીંયા આપણે શું મળશે? V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 છે એવું મળશે. તમારી પાસે કેપેસિટરની વ્યાખ્યા પરથી એક સંબંધ હતો, એ સંબંધ શું હતો? Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV. તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q/C. આ સંબંધ છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે આમાં કિંમત મૂકીએ તો શું મળે? V1 ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન C1.
પરંતુ જો તો કેપેસિટર ની પ્લેટ પર વીજભાર કેવો છે? સમાન છે. પહેલા કેપેસિટર પર વીજભાર છે એટલો જ બીજા પર છે. એક વાત ધ્યાન રાખીએ, કેપેસિટર નો બંને પ્લેટ પર નો કુલ વીજભાર નો બેઝિક સરવાળો 0 થાય. પરંતુ જ્યારે આપણે કેપેસિટર નો વીજભાર લઈએ ત્યારે શું લેવાનું? બે માંથી એક વીજભાર નું મૂલ્ય. જ્યારે આ સૂત્ર આપણે ડિસ્કસ કર્યું હતું ત્યારે વાત છે એ ઓલરેડી કરી ગયા. ચાલો સેમ એવી જ રીતે V2 is equal to શું થશે? Q2 by C2. પરંતુ Q તો કેવા છે? સમાન છે. Q કોમન કાઢી લઈએ, શું મળશે? Q ને કાઢી કોમન, 1 upon C1 plus 1 upon C2. સામેની બાજુ લઈ જઈએ, V upon Q is equal to 1 upon C1 plus 1 upon C2. સમતુલ્ય કેપેસિટન્સ શોધવું એવો આપણો પ્રશ્ન છે. સમતુલ્ય નો મીનિંગ છે એ શું થાય યાદ કરો. સમતુલ્ય એટલે જો હું આ બે કેપેસિટર ના બદલે કોઈ એક જ કેપેસિટર જોડું અને એને એટલા જ વોલ્ટેજ ની બેટરી વડે જોડું, જો અહીંયા 5 વોલ્ટ હોય તો અહીંયા 5 વોલ્ટ વ્યાપક રીતે વી, અને બંને કેપેસિટર પર જે વીજભાર આવ્યો હતો એ જ વીજભાર જો અહીંયા પણ પ્રસ્થાપિત થાય, તો મારું આ કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી છે એ આ બંનેનું શું છે? સમતુલ્ય છે. એટલે જેવું બે કામ કરીને આપે એવું જ કોણ કામ કરીને આપવું જોઈએ? એક. તો આ છે સમતુલ્ય કેપેસિટન્સ. અને આના માટે તો શું મળશે? Q is equal to CV. તો જો તો V by Q is equal to શું મળે? 1 upon C. આ કિંમત છે ઉપર મૂકો જોઈએ. તો 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2. તો કઈ કહો પડે? તો આ છે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ નો ફોર્મ્યુલા. ખાસ જોજો, અવરોધ નું જેવું સમાંતર જોડાણ હોય એવું કેપેસિટર નું શ્રેણી જોડાણ માટે. જો આ વાત તમને એવું કહું કે જો આવા n કેપેસિટર, જો n કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ તમે કેવી રીતે લખો? 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 up to 1 upon CN. એમાં પણ જો હું તમને એવી કન્ડિશન આપી દઉં કે જો આ બધા જ કેપેસિટન્સ છે એ સમાન છે, તો તમે શું લખી શકો? એના બરાબર ધારી લઈએ આપણે એ છે ધારો કે સી. તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ તો મીનિંગ થાય સમતુલ્ય. તો તમને સમતુલ્ય કેપેસિટન્સ શું મળે? 1 upon C1 ના બદલે 1 upon C, C2 ના બદલે પણ C. ક્યાં સુધી? કેટલી વાર? N વખત. તો તમે આવી રીતે પણ લખી શકો, N વખત 1 upon C, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ C by N મળે. જો બે કેપેસિટર હોય, ધારો કે આ 4 માઇક્રોફેરાડે છે, આ પણ 4 માઇક્રોફેરાડે છે, તો એનું સમતુલ્ય કેટલું મળે? બે કેપેસિટર, એક કેપેસિટર નું મૂલ્ય 4 માઇક્રોફેરાડે, એવા બે, જવાબ શું મળશે? 2 માઇક્રોફેરાડે. બરાબર. તો કોઈ એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે ટૂંકમાં પૂરું કરશું, શ્રેણીમાં જોડેલા હોય બે સમાન મૂલ્યના કેપેસિટર હોય તો ડાયરેક્ટ શું કરી દઈશું? અડધા. શ્રેણીમાં જોડેલા હોય, ત્રણ સમાન મૂલ્યના કેપેસિટર્સ હોય તો ડાયરેક્ટ શું કરી દઈશું? ત્રીજા ભાગના સિવાય. આ સિવાય નો ફોર્મ્યુલા છે એને યાદ રાખશું, આગળ છે એનો કેક આપણે ઉપયોગ કરશું. નેક્સ્ટ જોઈએ આપણે આના માટેનો એક નાનો એવો દાખલો શ્રેણી જોડાણ માટે. ક્વેશ્ચન છે, બે કેપેસિટર, એક છે લઈ લઈએ આપણે એક કેપેસિટર 2 માઇક્રોફેરાડે, આને લઈ લઈએ આપણે 4 માઇક્રોફેરાડે, એને જોડેલા છે એ છે ધારો કે 4 વોલ્ટની બેટરી સાથે. આપેલ જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક
કેપેસિટર પરના વીજભાર તથા સ્થિતિમાન શોધો. એટલે કે તમારે શું શોધવાનું છે? Q1, Q2 શોધવાનું છે, C1 આપેલા છે, ઓકે, V1 શોધવાનું છે સ્થિતિમાન, અને V2 છે એ પણ શોધવાનું છે. શું કરશો? ચલો ફટાફટ વિચારો કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. હવે તમે કેવી રીતે નક્કી કરી શકો શ્રેણી જોડાણ છે? એક વાત ખાસ ધ્યાન રાખો કે જ્યારે વહેંચણી થતી હોય ત્યારે સમાંતર જોડાણ, અને જ્યારે વહેંચણી ન થતી હોય ત્યારે શ્રેણી જોડાણ છે. કોની વહેંચણી ડિપેન્ડ્સ કોની વાત કરો છો તમે? ના, જો તમે સ્પ્રિંગ ની વાત કરતા હોય તો દળની વહેંચણી, જો તમે કેપેસિટર ની વાત કરતા હોય તો વીજભાર ની વહેંચણી, જો તમે અવરોધ ની વાત કરતા હોય તો વિદ્યુત પ્રવાહ ની વહેંચણી, જો તમે તાપમાનની વાત કરતા હોય તો ઉષ્માની વહેંચણી. ઉષ્માની વહેંચણી ઉષ્મા પ્રસરણમાં ભણીને આવ્યા, દળની વહેંચણી ને સ્પ્રિંગ વાળું તંત્ર એ દોલનો ચેપ્ટરમાં 11th માં ભણીને આવ્યા, અત્યારે વીજભારની વહેંચણી ને કેપેસિટરનું તંત્ર એ આપણે અત્યારે ચેપ્ટર નંબર 2માં ભણીએ છીએ, અને અવરોધ માટે પ્રવાહની વહેંચણી એ આના પછીના ચેપ્ટરમાં જોઈશું. વીજભાર છે એ સમાન રહે એટલે કે વહેંચણી ન થાય, ભાગ ન પડે, તો આવું જોડાણ એ શ્રેણી જોડાણ છે. તો અહીંયા આપણો કેપેસિટર છે એ શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણમાં શું સરખું રહે? તો શ્રેણી જોડાણમાં વીજભાર છે એ સરખો રહે. તો પહેલા આપણે શોધી લઈએ સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ નું ફોર્મ્યુલા શું છે? સમતુલ્ય કેપેસિટન્સ નું ફોર્મ્યુલા હતો બે કેપેસિટર છે એટલે 1/C1 + 1/C2. LCM લઈ લઈએ, લસા C1 C2 લસા આવશે, C2 + C1 એટલે કે C is equal to ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. એવી રીતે યાદ રાખશું બે કેપેસિટર આપ્યા હોય તો? ચાલો જોઈએ, કરી દો જોઈએ ગુણાકાર. 2 × 4 2 + 4 સર માઇક્રો ફેરેડે છે, તો હા છેલ્લે જવાબ માઇક્રોમાં લખી દઈશું, બરાબર? એટલે 8/6 એટલે કે 4/3 માઇક્રો ફેરેડે. સમતુલ્ય કેપેસિટન્સ પરથી આપણે શું શોધી લઈએ? દરેક પરનો વીજભાર. તો શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણ માટે Q1 is equal to શું હશે? Q2. અને એ Q2 is equal to શું હશે? Q એટલે સમતુલ્ય નો વીજભાર. તો Q is equal to શું મળે? C × V, બરાબર? આને હું સમતુલ્ય. તો સમતુલ્ય કેપેસિટન્સ છે આપણી પાસે 4/3, અને વોલ્ટેજ કેટલા છે? 4, 16/3 માઇક્રો કુલમ. આજ આપણે શું મળશે? Q1 એટલા જ શું મળશે? Q2. શ્રેણીમાં વીજભાર સમાન હોય તો Q1 પણ મળી ગયા, Q2 પણ મળી ગયા. રહી વાત V1 અને V2, શું કરી શકીએ? Q1 is equal to શું લખી શકીએ? C1 V1. તો આપણે V1 is equal to શું મળે? Q1 / C1. ચાલો જોઈએ Q1 કેટલા છે? 16/3, અને C1 કેટલા છે? 2. માઇક્રો કેન્સલ, 8/3 વોલ્ટ. સેમ એવી જ રીતે V2 is equal to શું થશે? Q2 / C2, પરંતુ Q2 કેટલા છે? 16/3, અને C2 કેટલા આપ્યા છે? આને કહીએ આપણે C1, ના છે આપણે C2, અને C2 છે આપણી પાસે 4. છેદડાડીએ, 4/3 માઇક્રો કેન્સલ વોલ્ટ. તો આવા ક્વેશ્ચન છે એ શ્રેણી જોડાણમાંથી તમને મળી શકે, જે આપણે ઉદાહરણ છે જે તમે ટ્રાય કરજો.
હવે જોવું છે આપણે એ છે કેપેસિટરનું સમાંતર જોડાણ. આ નોંધી લેવું, સ્ક્રીનશોટ લઈ રાખો. તો નેક્સ્ટ ટોપિક છે એ છે કેપેસિટરનું સમાંતર જોડાણ, અને એના માટે સમતુલ્ય કેપેસિટન્સ ની ગણતરી કરવી અને આવો કોઈ ક્વેશ્ચન છે એ જોઈએ. ચાલો આપણી પાસે બે કેપેસિટર છે. એક કેપેસિટર છે એનું કેપેસિટન્સ છે C1, બીજાનું કેપેસિટન્સ છે એ છે C2. એને બિંદુ A અને બિંદુ B વચ્ચે સમાંતરમાં છે એ જોડેલા. હમણાં આપણે શ્રેણી અને સમાંતર માટે એક વિધાન બોલીએ કે જો વીજભારની વહેંચણી થાય તો સમાંતર, ન થાય તો શ્રેણી. જોઈએ અહીંયા આની સાથે એક 20 વોલ્ટની બેટરી છે એ જોડેલી છે. અહીંયાથી પ્રવાહ પસાર થશે, વીજભાર છે એ આ બાજુથી એમ જશે. અહીંયાથી જે એક ઇલેક્ટ્રોન જાય છે એટલે કે ક્યુ વીજભાર જાય છે. ક્યુ વીજભાર અહીંયા કોણ છે? શું ક્યુ વીજભાર જ ઉપરની શાખામાં જશે? ના, થોડોક ભાગ ઉપર જશે, થોડોક ભાગ ક્યાંથી જશે? નીચેથી જશે. એટલે કે એક કેપેસિટર પર છે થોડોક ભાગ જશે, બીજો ભાગ બીજા પર જશે. એટલે કે અહીંયા વીજભાર છે એ વહેંચાઈ ગયો. બે રસ્તા છે, આગળ તો એક જ માર્ગ હતો, એક જ વાયર હતો, તો અહીંયા વીજભાર છે એની વહેંચણી થાય. જો અહીંયાથી વીજભાર જે જાય છે એ છે ધારો કે ક્યુ, જે વીજભાર જાય છે એ છે ક્યુ. તો એવું લખી શકો તમે કે જંકશન બી આવે. જંકશન એટલે શું? જ્યાં બે કરતા વધારે વાયર ભેગા થતા હોય એને કહેવાય જંકશન. આ વાયર છે જે લાઈન ડ્રો કરી છે એ આપણે જોડાણ છે, 1, 2, 3, એને કહેવાય જંકશન. જંકશન બી આવે તમે આ રીતે લખી શકો ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2, બરાબર? તો Q1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? C1V1 પ્લસ C2V2. પણ એક ઓબ્ઝર્વેશન તમારું કરવો જોઈએ અહીંયા. એવું કહી શકો તમે કે A અને બિંદુ B વચ્ચે છે એ કેપેસિટન્સ કેટલું છે? ધારો કે C1 કેપેસિટર છે એનું બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત છે એ છે V1. C2 કેપેસિટર છે એના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત છે એ છે V2. તો પહેલું કેપેસિટર પણ A અને B વચ્ચે છે, બીજું કેપેસિટર પણ A અને B વચ્ચે છે, અને મારી બેટરી પણ A અને B વચ્ચે જ છે. તો અહીંયા આપણે શું મળે કે V1 V2 એ જ તો આપણા બેટરીના વોલ્ટેજ છે B. તો યાદ રાખો સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય, સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય, શ્રેણીમાં વીજભાર છે એ સમાન હોય. જો નોટબુકમાં લખતા હોય તો ક્યાંક નોંધી રાખજો કે શ્રેણીમાં ક્યુ સમાન અને સમાંતર જોડાણમાં સ્થિતિમાન છે એ કેવા રહે છે? સમાન રહે છે. ઓકે, અહીં કિંમત મૂકીએ શું મળે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ C1V પ્લસ C2V. વીને કાઢી નાખી આપણે કોમન, તો C1 પ્લસ C2 સામે બાજુ લઈ જઈએ, Q/V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. પાછો બરાબર આવ્યો સમતુલ્ય. આ બેને હું આવી રીતે જોડું એના કરતા હું કોઈ એક જ કેપેસિટર લઈને આવું કે જેનું કેપેસિટન્સ C હોય અને એને એટલી જ બેટરી છે એ જોડું, એટલે કે 20 વોલ્ટની જ, તો જેટલો વીજભાર નીકળ્યો હતો એ જ વીજભાર છે એ પાછો નીકળે તો, એ જ વીજભાર જાય તો. તો આના માટે શું લખી શકીએ? તો આપણે લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ C×V. આપણો ફોર્મ્યુલા આપણે જોઈએ Q/V, તો Q/V ઇઝ ઇક્વલ ટુ શું મળશે? C. આ કિંમત છે એ અહીંયા મૂકી દઈએ, મૂકો જોઈએ. તો C ઇઝ ઇક્વલ ટુ શું મળશે? C1 પ્લસ C2. જો આવા જો n કેપેસિટર છે એ રાખેલા હોય તો તમે શું લખી શકો? આવું
n વખત જે સરવાળો કરવો જોઈએ એમાં પણ જો આપણે તમને એવી કન્ડિશન આપીએ કે આ બધા જ કેપેસિટર છે એ કેવા છે સમાન છે તો તમે કેવી રીતે લખી શકો એના બરાબર છે એ જે ધારો કે c તો c ઇક્વિવેલેન્ટ c plus c plus c plus n વખત એટલે કે n into c તો આ ફોર્મ્યુલા છે એને પણ યાદ રાખજો c equivalent is equal to n into c એક નાનો ક્વેશ્ચન તમને એવો આપું ક્વેશ્ચન સાંભળજો કે જો એક સમાન n કેપેસિટરને મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સ મળે એવી રીતે જોડવામાં આવે જો એક સમાન n કેપેસિટરને મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સ મળે એવી રીતે જોડાણ કરવામાં આવે તો મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર છે એ કેટલો હોય આપણે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય મળ્યું હતું એ તો c by n અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું એ મળ્યું n into c મારી પાસે 5 5 5 5 માઇક્રોફેરાડે ના જ કેપેસિટન્સ છે એવા મારી પાસે 100 કેપેસિટન્સ છે તો અહીંયા શું થશે 5 ના છેદમાં 100 અને અહીંયા શું થશે 100 ગુણ્યા 5 તો મહત્તમ કે કોણ મળશે આ તો હું લખી દઉં આ મારું સી મેક્સિમમ છે આ મોટો આંકડો મળશે અને આ શું છે સી મિનિમમ છે પછી જેનો ગુણોત્તર પૂછ્યો હોય સી મેક્સિમમ અપોન સી મિનિમમ પૂછ્યું હોય તો nc અપોન c અપોન n છેદમાં છેદ અંશમાં ઉપર થઈ જશે n સ્ક્વેર અને c c કર તો કઈક આવો બરાબર તો શ્રેણી જોડાણ માટે બોલી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું હોય કે કામે રીતે 2 માઇક્રોફેરાડે 1 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે આવા 3 કેપેસિટન્સ છે એને તમે જો શ્રેણીમાં જોડો અને એનું જો સમતુલ્ય શોધો એ 1 કરતા પણ નાનું મળશે ગણતરી કરી જુઓ તો શ્રેણી જોડાણ માટે નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ સમતુલ્ય કેપેસિટન્સ નાનું મળે પણ જો તમે આને સમાંતરમાં જોડો 1 plus 2 plus 3 6 તો સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું મળે તો આ બે સેન્ટેન્સ છે એ લખી રાખવા અને એક આ ક્વેશ્ચન માટે આ લખી રાખવા જે શ્રેણી જોડાણ લખ્યું છે તે માર્જિનમાં અથવા તો પૂરું થાય એના અંતમાં તો સમાંતર જોડાણ માટે એવો જ એક ક્વેશ્ચન છે એ જ રીતે કે તમને બે કેપેસિટન્સ છે બે કેપેસિટર છે તે આપેલા છે ધારો કે આનું છે 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અને બીજો છે એ છે 4 માઇક્રોફેરાડે અને બંનેને જોડેલા છે એ છે સમાંતરમાં 4 વોલ્ટની બેટરી છે ક્વેશ્ચન છે સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક પરના વીજભાર તથા દરેક કેપેસિટરના સ્થિતિમાનનો તફાવત શોધો ચલો વિડિયો અટકાવો પોઝ કરો ફટાફટ છે એ મેળવી લો જોઈએ જાતે ટ્રાય કરો હવે જવાબ ચાલો સમતુલ્ય કેપેસિટન્સ તો શું થશે સમાંતર જોડાણ માટે C1 plus C2 તો તમને શું મળશે 2 plus 4 6 માઇક્રોફેરાડે બરાબર બીજું શું શોધવું છે દરેક પરના વીજભાર અને સ્થિતિમાનનો તફાવત આપણે ખબર છે કેવું જોડાણ છે સમાંતર જોડાણ સમાંતર જોડાણ માટે સ્થિતિમાન તો કેવા રહે સમાન
એટલે કે v1 is equal to v2 કેટલા મળશે 4 વોલ્ટ ચાલો રહી વાત વીજ ભારની તો વીજ ભાર ક્યાંથી મળશે સોધી લઈએ સમતુલ્ય વીજ ભાર કેવી રીતે મળે q is equal to cv પરથી સમતુલ્ય કેપેસિટન્સ છે એ આપણી પાસે કેટલું છે 6 નું અને સ્થિતિમાન કેટલું છે આપણી પાસે 4 એટલે કે 24 માઇક્રો કુલમ એ કુલ વીજભાર મળ્યો આપણે બરાબર ચાલો q1 is equal to શું થાય c1 v1 પરંતુ v1 તો કેવા છે સમાન છે તો q1 is equal to શું મળશે c1 જે આપણી પાસે અને આપણે કીધેલું છે c1 આ છે આપણું c c1 છે એ છે 2 અને v છે 4 વોલ્ટ એટલે કે 8 માઇક્રો કુલમ અને q2 એટલે c2 v2 પરંતુ v2 છે કેટલા છે v જેટલા અને c2 કેટલા છે જોવો જોઈએ 4 માઇક્રો ફેરાડે વોલ્ટેજ કેટલા આપ્યા છે આપણે એ પણ 4 ના એટલે કે 16 માઇક્રો કુલમ વેરીફાઈ કરવો જોઈએ સમાંતર માટે શું થશે q1 q2 q1 q2 કરો 16 8 24 હા 24 મળી ગયા 24 મળી ગયા આ જો કે આપણે પૂછેલું નહીં બરાબર તો આવા ક્વેશ્ચન છે એ તમને શ્રેણી અને સમાંતર જોડાણમાંથી આવી શકે જો આ બંનેને ભેગા કરીએ તો જો શ્રેણી અને સમાંતર જોડાણનો કોમ્બિનેશન તમને આપ્યું તો તમે જે એ કેવી રીતે સોલ્વ કરી શકો ક્વેશ્ચન છે a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ છે એ શોધો ક્વેશ્ચન જોઈને ગભરાવવાનું નહીં a અને b વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ છે એ શોધો આવા ક્વેશ્ચન છે એને છેલ્લેથી ચાલુ કરવા અથવા તો ત્યાંથી ચાલુ કરે જ્યાં તમને શ્રેણી અને સમાંતર દેખાય જો તો અહીંયા 1 અને 2 કેમાં છે 1 અને 2 છે એ શ્રેણી જોડાણમાં છે હા 1 અને 2 છે એ શ્રેણી જોડાણમાં છે એક કામ કરીએ આપણે અપૂર્ણાંક ન આવે અને હું ફટાફટ ગણી શકું એટલા માટે બધા છે એ 2 માઇક્રો ફેરાડે ના કેપેસિટન્સ છે જો બે શ્રેણીમાં જોડ્યા હોય તો એનું સમતુલ્ય કેટલું મળે અડધું આપણે સમીકરણ મેળવ્યું હતું ને શ્રેણી માટે c is equal to c equivalent is equal to c by n c છે એ 2 નું છે એવા કેટલા 2 કેટલું મળે અડધું મળે બે સરખા કેપેસિટન્સ હોય અને એને તમે શ્રેણીમાં જોડ્યા હોય તો કેપેસિટન્સ અડધું મળે અથવા તમે આમ કરી શકો ઉપર ગુણાકાર નીચે સરવાળો 2 ગુણ્યા 2 2 પ્લસ 2 4 ના છેદમાં 4 1 માઇક્રો ફેરાડે તો દરેક વખતે એમસીક્યુમાં આવી ટાઈમ ન જાય એટલે ફટાફટ આપણે એવું કહી શકીએ શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય છે એ અડધું થઈ જાય હું આમાં જ રફ કરીને ડ્રો કરું છું તમે જે નોટબુકમાં લખો તો બધા સ્ટેપ ગણવા ચાલો એક વખત લખીએ આપણે આ છે આપણા 2 માઇક્રો ફેરાડે અહીંયા પણ છે આપણો 2 માઇક્રો ફેરાડે નું કેપેસિટન્સ આ પણ છે 2 માઇક્રો ફેરાડે આ પણ છે 2 માઇક્રો ફેરાડે હવે આ બંનેનું સમતુલ્ય કેટલું છે 1 આનું સમતુલ્ય છે એ છે 1 માઇક્રો ફેરાડ ઓકે હવે આ બંને કેમાં છે સમાંતરમાં શું થાય
સરવાળો એટલે આનું સંતુલિત કેપેસિટન્સ છે એ આપણે કેટલું મળશે 3 માઇક્રોફેરાડે હવે આ બંને કેમાં છે શ્રેણીમાં શ્રેણીમાં શું થાય ઉપર ગુણાકાર નીચે સરવાળો 6/5 એટલે કે આ બંનેના વચ્ચે કેટલું જોડવાનું 6/5 6/5 માઇક્રોફેરાડે આ બંને કેમાં છે સમાંતરમાં સમાંતરમાં શું થાય સરવાળો લઈ લો જો 10 સા 6 + 10/5 16/5 એટલે કે આ બંનેના વચ્ચે કેટલું જોડવાનું 16/5 16/5 માઇક્રોફેરાડે હવે આ બંને કેમાં છે શ્રેણીમાં જો વૈજ્ઞાનિક નથી થતી શ્રેણીમાં શું થાય ઉપર ગુણાકાર નીચે સરવાળો 32/5 5 2 10